નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ ના સ્પેશિયલ અહેવાલમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. તો આણંદમાં મેલડીમાં અને વાહણવટી માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક આવે છે અને આ મંદિરે શૈલેષભાઈ ભુવાજીને આશીર્વાદ લે છે. આ લોકોનું કહેવું છે કે આ ભુવાજીના આશીર્વાદથી તેઓની મનોકામના પૂર્ણ થાય છે. આજે જ્યારે એક બાજુ અંધશ્રદ્ધા દૂર કરવા માટે અનેક વિડીયો અને ભાષણ આપવામાં આવે છે ત્યારે આણંદ ગામના એક મંદિરે શૈલેષભાઈ નામના ભુવાજી બેસે છે અને અહીં આવતા લોકોનું કહેવું છે કે તેઓ લોકોની તકલીફ દૂર કરે છે, દરેકની અલગ અલગ સમસ્યાઓ દૂર કરી તેમની ચિંતા મુક્ત કરે છે. અહીં મંદિરે માતાજીને ફૂલહાર, આસપાલનનું તોરણ તેમજ રૂપિયાની ભેટ આપવામાં આવે છે. અહીં રેગડી ગાવામાં આવે છે અને ભુવાજી લાલ કામડી ઓઢે છે. ત્યારબાદ આ રેગડી ગાવાથી ભુવાજીના શરીરમાં માતાજી પ્રવેશ કરે છે અને લોકોની તકલીફોનો નિવારણનો રસ્તો બતાવે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી આવે એમનો દરેક કાર્ય માતા પૂરો કરે છે. જેવી જેવી એમને વિશ્વાસ એવી માતા કોમ કરે છે. ગરીબથી મોડીને ધનવાન, NRIથી મોડીને દરેક આ જગ્યાએ આવે છે અને માતાજી દરેકનો કાર્ય પૂર્ણ કરે છે. કચ્છ, કાઠિયાવાડ, અમદાવાદથી સુરત, બારડોલી, એના ટુંડી દરેક ગામ 1500 થી 2000 માણસ રવિવારથી મંગળવારે આવે છે. કે જ્યારે આ નોટો બંધ થવાની હતી પહેલાં પહેલું 2.5 મહિના આગમ માતાએ ચેતવેલા એટલા બધા ચેતી ગયેલા કે 1500ની બંધ થઈ જશે. અમુકને નહોતું, એમના પૈસા કાગરિયો થઈ ગયો અને જેને મુવાની લીધો એમના ઉગી ગયા. એવું આગમ માતાએ કહ્યું હતું કે આવું બનશે. એવો એક ચમત્કાર ઘણાય કાર્ય માતાએ એવો કરેલો છે કે દીકરા 62 વર્ષે અગર માતાએ દીકરા આપેલા છે. આ 1.5 વર્ષ થયું, 1.5 વર્ષ આગમ માતાએ કહેલું આ જગ્યાએ અને પબ્લિકે ઉભરેલું છે ને. શ્રદ્ધા એવાય રાખે, કંઈક બે રીતની શ્રદ્ધા રાખજો એટલે એમનો કાર્ય પૂર્ણ થઈ જાય છે. આણંદમાં આવેલ મેલડીમાં અને વાહનવાતી માના મંદિરે ભુવાજી બેઠક કરે છે અને એક બાજટ પર રૂમાલ રાખી ઘઉંના દાણા રાખે છે તેમજ આ ઘઉંના દાનથી માતાજીની મરજી પૂછી લોકોની તકલીફો જાણી તેમની તકલીફ દૂર કરવા પ્રયત્ન કરે છે. આ ભુવાજી અહીં લગભગ 8 વર્ષથી રહે છે અને આવી રીતે માતાજીની પૂજા કરી લોકોના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે તેમજ અહીં આવતા લોકોનું કહેવું છે કે તેમના શરીરમાં ખુદ માતાજી પ્રવેશ કરે છે અને તેઓની વ્યથા સાંભળી તેમને યોગ્ય માર્ગ બતાવે છે અને તે માર્ગે ચાલવાથી તેઓની તકલીફ પણ દૂર થાય છે. મેં મંદિરની ચર્ચા લગભગ ઘણા વર્ષોથી સાંભળેલી છે અને અમે લગભગ 1-2 વખત આવી ચૂક્યા છે અને અમે ઘણા બધા પરચા બી જોયેલા છે. અહીંયાથી ઘણી વ્યક્તિઓને સાજી પણ થતી જોઈ છે અને અહીંયા આગળ ઘણા લોકોના દુઃખ પણ દૂર થાય છે. બસ અહીંયા માનસિક પશ્ચાતાપ છે, મગજમાં ટેન્શન હોય, બધી રીતના દુઃખ હોય, ઘરની પ્રોબ્લેમ, બહારની પ્રોબ્લેમ. અંધશ્રદ્ધા જેટલા બી લોકો માને છે એ ઊંચી કક્ષાના લોકો માને છે, નીચી કક્ષાના લોકો નથી માનતા. આજે સાહેબ પૈસાથી લઈને ગમે તે વસ્તુમાં જે તે અંધશ્રદ્ધા નથી માનતા ને એ લોકો સુખી છે, અંધશ્રદ્ધા માને છે દુઃખી છે. એનું કારણ શું છે સાહેબ? કે પૈસા વગરને ખબર નહીં પડે કે માતા શું છે, ભગવાન શું છે, અને પૈસા વગરના ખબર પડે કે દેવી શક્તિ શું છે. અત્યારે અમે ઘણા પણ એવા પરચા જોયેલા છે કે છોકરો મરેલો હોય જીવતો થઈ જાય છે મંદિરે. આ મંદિરે અલગ અલગ જગ્યાએથી લોકો પોતાના દુઃખો લઈને આવે છે અને લોકોની અલગ અલગ પ્રકારની તકલીફો હોય જેમ કે સંતાન પ્રાપ્તિ, વિદેશ જવાના વિઝા ન મળવા, પૈસાની તકલીફવાળા લોકો, ખેતીવાડી વિષયક તકલીફ, બીમારી જેવી તકલીફો દૂર કરે છે અને આ ભુવાજી ઘઉંના દાણા નાખીને માતાજીને બનાવેલ રસ્તો સાચો તેમ ધીરજ આપે છે અને લોકોને તેમના પર વિશ્વાસ આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓનું કહેવું છે કે તેમને એવા કિસ્સા પણ જોયેલા છે કે મારેલા બાળકને અહીં મંદિરે લાવતા જીવિત થઈ જવાય છે. આણંદમાં આવેલા મંદિર ઘણા વર્ષથી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ આ મંદિરે હિન્દુ, મુસ્લિમ તેમજ અનેક પ્રાંતના લોકો ભુવાજી પાસે પોતાના દુખડા લઈને આવે છે અને અતૂટ શ્રદ્ધા રાખે છે અને તેઓની મનોકામના અને તકલીફો અહીં આવવાથી દૂર થાય છે તેવું તેમનું માનવું છે. તેઓનું કહેવું છે કે અહીં માતાજીની અસીમ કૃપા છે તેમજ ભુવાજી પણ ખૂબ જ દયાળુ અને નિષ્ઠાપૂર્વક માની ભક્તિ કરી લોકોના દુઃખ દૂર કરવા અને મનોકામના પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે. તારા વિશે મેં વાણી મેલી હે તો તું તાર્યાવની નારો બાકી ન જવાનું. લો શરૂઆત થઈ હોય તો રોમા પીરે જઈ આવજો તો જોતો વાત આગળ હેડે છે. ભકો અને માતો ખોટો ના બોલો, જડતો ના લાવો, મારી વિઠ્ઠલ રાજાની મેળડી આવો. લો છબીએ છબી પૂરા મારી વિઠ્ઠલ પટેલ ની હાજી ભગતી આવો. કોનો
વેચાતું લીધું તમને નડવાનું, તમે એનું વેચાતું લીધું ને તમને નડવાનું. એમની માતા ને હપાડો કરી હારો બનાય ને અમને ખા મને ખા ની શરમ ભરે, દેવ દેવ ની શરમ ભરે. લો સુરદાસ માં કરો હે, અરે ઓમા પીર નું જે કઈ તમે માન્યું હોય એ જૈન પગે લાગ્યા હો, કોઈ અટકાવવાથી દૂર. શું કહું છું કે કોઈ જાતનો અટકાવ આવશે નહીં. એવો આ વેરાય મારા જોગણી ના ભગવાન કહે છે, મારા પીડિયા પરમાર ના ભગવાન કહે છે, નું મેરડી મારો હાચો વિશ્વાસ આવો. અમે બધે દવાખાને જઈને પણ ઘરમાં બીમારી આયા કરે છે, એવી બીમારી એવી છે કે ડોક્ટર પાસે જાય તો કશું પહોંચતું નથી. બરાબર આદરવાની ચૌદર છે તો બાપો છો, મારો આનો આગળો કોટ નો માધર્યો, મારો રાત ને દાડા નો હાચો હંકારતાઓ. શ્રી ભગવાન એ શંકર બરાબર ખેંચો કોને આવી હતી કોને બરાબર તમે બોલશો નહીં બધું મેં આવાજ. હે ભગવાન એ શંકર નિવેદન કર્યા ડૂબી ગયેલા વાવરે ના વાજણ ખમા તને તારા અવતાર ને શિવ મારો અંધારે રાત નો ચમકતો ઈરલો તો જવાથી હારું હવે મારનો ઇતિહાસ જોઈ નથી હારું થતું હોય એવું મારા જોગરીના ભગવાન બરાબર આ 32 છત્રી બરાબર આલે 36 છે. શું કહું છું રાખવાનું 11 રવિવારે આવવાનું, 11 રવિવાર આવવાનું, ભાડું ના હોય તેથી મળશે પણ નહીં આવવાનું. શું કહું છું દિવ્યેશ નસીદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ આણંદ. તો હાલના સ્પેશિયલ અહેવાલમાં બસ આટલું જ, જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.